નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ દસની અંદર આપણે મિત્રો જે સામાજિક વિજ્ઞાનનું પેપર તારીખ છ એપ્રિલ બે હજાર બાવીસના રોજ જે મિત્રો આપણે બોર્ડની પરીક્ષા લેવાની છે તેનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન મિત્રો આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમારો મોસ્ટ આઈએમપી નકશા સાથે સરળ સમજૂતી સાથે મિત્રો આપણે આ વિડીયોની અંદર તમારા પેપરની વાત કરીશું તો ચાલો તમારા વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં મિત્રો જો ચેનલમાં પહેલીવાર આવેલા હશો તો ચેનલને એકવાર અવશ્ય મિત્રો સબ્સ્ક્રાઇબ કરીને જજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું મારા વાલા વિદ્યાર્થી મિત્રો ન ભૂલતા તો મિત્રો વિભાગ નંબર એથી વાત કરીશું સૂચના મુજબ જવાબ આપવાના છે યોગ્ય જોડકા જોડવાના રહેશે અહીંયા મિત્રો આપણું પહેલું જોડકો છે કે ઉત્તર પશ્ચિમ ચીન તો મિત્રો ઉત્તર પશ્ચિમ ચીન છે તેની અંદર આવશે કિરાત એટલે કે મોંગોલાઇટ જે પ્રજા હતી તે આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને મિત્રો ભારતમાં આવી હતી આથી તેમણે ઉત્તર આસામ સિક્કિમ ભૂતાન અને પૂર્વ બંગાળ વગેરે જેવા પ્રદેશોની અંદર વસવાટ કર્યો હતો આથી તે લોકો છે તે મોંગોલાઇટ કહેવાયા અને એને લીધે મિત્રો તેના જે લક્ષણો છે એટલે કે મિત્રો ઉત્તર પશ્ચિમ ચીનની અંદર આ કિરાત લોકો છે તે વસેલા જોવા મળે છે એટલે ખાસ આપણે મિત્રો મોંગોલાઇટ પ્રજા છે ક્યાંથી આવેલી હતી તો પણ આપણે ઉત્તર પશ્ચિમ ચીન લખી શકીશું કિરાત પણ લખાય છે બીજું છે જળતરકામ તો જળતરકામનું મિત્રો જે છે તે બિકાનેરની અંદર તારું એનું ઉત્પાદન સારું થાય છે ભૂમરાહનું શિવમંદિર તેનું મિત્રો જવાબ આવશે નાગોડા નાગોડાની અંદર ભૂમરાનું મંદિર આવેલું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે અહીંયા છે ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી તો મિત્રો આ વિધાન સાચું છે કારણ કે ઈસવીસન બારસો ને છની અંદર જે કુતુબ્દીન ઐબક આવ્યા હતા તે ત્યારથી જે ગુલામવર્ષની સ્થાપના થઈ હતી તે સુલતાન કહેવામાં આવે છે બરાબર તો તેમની ભાષા છે તે મિત્રો ઉર્દુ હતી પાંચમું છે એકતામાં વિવિધતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે તો મિત્રો આ વિધાન સાચું છે કારણ કે આપણે એકતામાં એકતામાં જ વિવિધતા માનીએ છીએ છઠ્ઠું છે જેનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી થયો હોય તેને ક્ષત વનસ્પતિ કહે છે તો મિત્રો આ તમારે કોમેન્ટ બોક્સની અંદર યોગ્ય જવાબ આપવાનો રહેશે સાચું છે કે ખોટું તે પ્રશ્નોનો મિત્રો સંક્ષિપ્તમાં ઉત્તર આપવાનો છે દેશના કેટલાક ટકા ગામોને સ્વચ્છ પેય ઉપલબ્ધ કરાવવાનું બાકી છે તો મિત્રો આ તમારે જવાબ કોમેન્ટ બોક્સની અંદર મિત્રો અવશ્ય આપવાનો રહેશે આઠમું છે ભારત કયા રાજ્યોમાં તેમના વાવેતર વિસ્તારનું ચાલીસ ટકાથી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે તો મિત્રો ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ મધ્યપ્રદેશ કર્ણાટક વગેરે પ્રદેશોની અંદર આવશે નવમું છે કયા કયા ઉર્જા સ્ત્રોતોની બિનવ્યાપારીક શક્તિ સંસાધનો કહેવામાં આવે છે તો મિત્રો તેની અંદર આવશે લાકડીઓ કોલસો જલાઉ લાકડું છાણા વગેરે જેવા જે છે તેને બિનવ્યાપારી શક્તિના સંસાધનો કહેવાય છે ખાલગિયા પુરવાની છે મિત્રો અહીંયા આપણે દસમી ખાલકિયા છે ખાલગ્યા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તો મિત્રો ચુમ્માલીસ નંબરનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવાય છે પહેલાં મિત્રો આનું જે જૂનું નામ છે તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત હતો પરંતુ હમણાં જે મિત્રો રસ્તાઓના નંબર આપવામાં આવ્યા નવા નંબર પ્રમાણે મિત્રો આપણો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ એ સૌથી મોટામાં મોટો લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવામાં આવે છે અગિયારમું છે દેશના ખાલગ્યા દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે તો મિત્રો પ્રસાર ભારતી એ દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ કહેવાય છે બારમું છે ખાલગીયામાં બજાર પદ્ધતિ પ્રવર્તે છે તો મિત્રો યુએસ છે જાપાન છે આવા દેશોની અંદર બજાર પદ્ધતિ પ્રવર્તી રહી રહી છે એના પછી મિત્રો વિકલ્પો સાચા વિકલ્પો પસંદ કરી મિત્રો જવાબ લખવાના છે જેમાં તેરમું છે આર્થિક ઉદારીકરણ જે લાભો મળ્યા છે તેમાંથી નીચેનામાંથી કયો લાભ મળ્યો નથી તો ભાવ વધારો અંકુશમાં આવ્યો છે એ લાભ નથી મળ્યો બાકીના મળ્યા છે ચૌદમો છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થની કઈ સંસ્થા પ્રમાણિત કરે છે તો મિત્રો તેને સી એસ સી જે છે તે પ્રમાણિત કરે છે કુપોષિત કિશોરીને ગુજરાતમાં સરકાર પોષણ આપવાનું કાર્ય કઈ યોજના દ્વારા કરે છે તો મિત્રો બાલ ભોગ યોજના દ્વારા કરે છે આગળ વાત કરીશું ઈસવીસન બે હજાર દસથી બે હજાર પંદરના સમયગાળામાં દેશના લોકોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું તો મિત્રો તેનું આયુષ્ય છે તે અડસઠ વર્ષનું હતું હવે મિત્રો તમારી અહીંયા વિભાગ બી છે તેની અંદર જે આપણા પ્રશ્નો છે આઈએમપી પ્રશ્નો છે અહીંયા મિત્રો આપેલું છે કે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઓસ્ટ્રેલોડ પ્રજાનું પરિચય આપો મિત્રો તમારી ઓસ્ટ્રેલોડ પ્રજાની અંદર જે આવે છે તેનો પરિચય તમારે આપવાનો છે તો આ પરિચય આ રીતે આપણે આપી શકીએ કે આ પ્રજા છે તે અગ્નિ એશિયામાંથી આવેલી હતી તેઓને રંગ શ્યામ હતું લાબુ અને પહોળું માથું ટૂંકું કચ ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી ભારતમાં આવેલા આર્યો તેને મિત્રો નિષાદ કહેતા હતા ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો અને ભારતની કોલ અને મુંડા જેવી જાતિ છે અસમની ખાસી પ્રજા નિકોબાર અને બ્રહ્મદેશ જે હાલનું મ્યાનમાર છે તેની જાતિઓ છે મિત્રો આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં પણ આ પ્રજાનો ફાળો વિશિષ્ટ રહેલો છે તો મિત્રો આટલું તમારે આ પ્રજા વિશે ઓસ્ટ્રેલિયાઈ પ્રજા વિશે લખવાનું રહેશે અથવામાં મિત્રો બીજો પણ પ્રશ્ન આપેલો છે તેના વિશે પણ તમે લખી શકો છો કે સંસ્કૃતિનો અર્થ આપી વ્યક્તિ સમજૂતી આપવાની રહેશે એના પછીની વાત કરીશું મિત્રો ભવાઈ વિશે ટૂંકી માહિતી આપવાની છે તો મિત્રો ભવાઈ વિશે તમારે અહીંયાથી સરસ મજાની ટૂંકી માહિતી તમે આપી શકો છો સરસ મજાનો મિત્રો આપણો પ્રશ્ન છે આઈએમપી પ્રશ્ન છે તેના વિશે તમારે મિત્રો જો માહિતી આપવાની હોય તો હું અહીંયાથી બોલી જાઉં છું તમારે પ્રશ્નોનો મિત્રો જવાબ લખવાનો રહેશે આ રીતે કે શસ્ત્રકારોનો ભવાઈ ભાવ ભાવ પ્રધાન નાટકો રહ્યા છે ભવાઈ એ અસાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની મિત્રો નાટ્યકલા છે સસ્તા ખર્ચે લોકો શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાનો સોલંકી યુગમાં પણ મિત્રો પ્રોત્સાહન અપાયું હતું ભાગે આ પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીના રમૂજો અને ભૂંગળો વાદ્યો સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ જેમાં વેશમાં મિત્રો રામદેવ રામદેવના વંશ વેશ ઝંડા ઝુલા ઝુલણનો વેશ કજોડાનો વેશ વગેરે એ ભવાઈની વિશેષતા રહી છે ભવાઈના વિષ ભવાઈના વિષય વસ્તુમાં મિત્રો સામાજિક કુરિવાજોના પ્રતિકારોને પણ સમાવેશ કરવામાં આવે છે ગુજરાતમાં કેળવણી બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે પણ રંગલા રંગલી જેવા પાત્ર મિત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે અને ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ પણ કરે છે તો આ રીતે મિત્રો આપણો પ્રશ્ન છે એ તમે લખવાનો રહેશે એના પછી મિત્રો આપણો જે જવાબ છે આગ્રાના કિલ્લા વિશે માહિતી આપવાની છે તો તમને મિત્રો ખબર જ છે આગ્રાનો જે કિલ્લો છે એ જે મિત્રો આગ્રાની અંદર આવેલો છે અને તેમને કિલ્લો કોણે બંધાવ્યો હતો તો મિત્રો એના વિશે તમારે સંપૂર્ણ માહિતી છે તે આપવાની રહેશે તો સરસ મજાનો મિત્રો તમારો આ પ્રશ્ન છે તો તમારે અહીંયાથી લખવાનો રહેશે આગળ વાત કરીશું વીસમું છે અજંતાની ગુફાઓ વિશે માહિતી આપવાની રહેશે એકવીસમાં પ્રશ્નની વાત કરીશું મિત્રો આપણા પુરાત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ક્યારેય ક્યુ કાયદો બનાવ્યો છે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે છે લુપ્ત થતા વન્યજીવ અંગે વિચારવાનો સમય પાકી ગયો છે વિધાન સમજાવવાનો રહેશે એ પ્રશ્ન ના આવડે તો મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વાઘ પરિયોજના વિશે માહિતી આપવાની છે છે દક્ષિણ ભારતના તળાવ દ્વારા ખેતી થાય છે શા માટે સમજૂતી આપવાની રહેશે ચોઈસમાં છે મિત્રો ખનીજ એટલે શું સમજાવવાનું છે અથવા એ પ્રશ્ન ના આવડે તો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તાબાના ઉપયોગીતા જણાવાની છે મિત્રો જ્યારે તમારે બીજા વિડીયો મિત્રો જોવાનું બાકી હોય સામાજિક વિજ્ઞાનના આપણે ઘણા બધા વિડીયો બનાવીને મૂકેલા છે આપણી ચેનલમાં તો મિત્રો પ્લે લિસ્ટમાં જઈ તમે જોઈ શકો છો મિત્રો ચેનલમાં પણ જો પહેલીવાર આવેલા હશો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો જેથી કરી આપણી ચેનલની અંદર મિત્રો જે વિડીયો મૂકીશું જે તમને સૌ મળતા રહેશે આપણે ઘણા મિત્રો ઉપયોગી વિડીયો મૂકીશું આપણી ચેનલની અંદર અને મૂકતા મૂકીએ પણ છીએ અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ન ભૂલતા પચીસમો પ્રશ્ન છે ભારતનો સણ ઉદ્યોગ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અથવા મિત્રો ઉદ્યોગ એ પશ્ચિમ બંગાળમાં કેમ વિકસ્યો છે એની સમજૂતી આપવાની છે છવીસમુ છે નક્સલવાદી આંદોલન વિશે માહિતી આપવાની રહેશે હવે મિત્રો વિભાગ શ્રીની વાત કરીશું વિભાગ શ્રીની અંદર આપણો પ્રશ્ન સત્યાવીસમુ છે પ્રાચીન ભારતના એક નગર તરીકે લોથલનો પરિચય આપો મોસ્ટ ટાઈમપી પ્રશ્ન મિત્રો કહી શકાય અથવામાં મિત્રો એ પ્રશ્ન ના આવડે તો મોઢેરાના સૂર્યમંદિર વિશે માહિતી આપવાની છે અઠ્યાવીસમું છે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપવાનો રહેશે ઓગણત્રીસમું છે ભૂમિ સંરક્ષણ એટલે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો ત્રીસમું છે સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો અથવામાં એ પ્રશ્ન ના આવડે તો આર્થિક વિકાસ એટલે શું સમજૂતી આપવાની છે એકત્રીસમું છે મિત્રો ટકાઉ વિકાસનો ખ્યાલ આપી તેનું વ્યૂહરચના જણાવવાની છે બત્રીસમું છે વૃદ્ધિનું નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો ત્રણ મુદ્દા મિત્રો લખવાના છે એ ના આવડે તો એના સિવાય મિત્રો પ્રશ્ન અથવામાં તમને આપેલો છે કે ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં સી ભૂમિકા છે તેત્રીસમું છે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારનો ભેદભાવ જોવા મળે છે ચોત્રીસમો પ્રશ્ન છે ટૂંકનોટ આપવાની છે ઉત્તર પૂર્વ ભારતના ચાલતી બળવાખોરી પ્રવૃત્તિ એના પછી મિત્રો વિભાગ નંબર ડી એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરીશું અહીંયા મિત્રો સરસ મજાના પ્રશ્નો આપેલા છે કે પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા શલ્ય ચિકિત્સા વર્તમાન સમયની વૈદિક વિદ્યા શલ્ય ચિકિત્સાના સમકક્ષ વિકાસ પામી છે સમજૂતી આપવાની છે એ પ્રશ્ન ન આવડે તો પ્રાચીન ભારતીય ગણિતશાસ્ત્રમાં આપેલી પ્રગતિ વિશે નોંધ લખો મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો આપણે આ કહી શકાય તમને ચાર ગુણનો મિત્રો પ્રશ્ન છે કૃષિના પ્રકારો વિશે નોંધ લખવાની છે એના પછી મિત્રો ગરીબી નિવારણની વ્યૂહરચના અથવા એ પ્રશ્ન ના આવડે તો બેરોજગારી ઘટાડવા પ્રયાસરૂપે સરકારી યોજના કાર્યક્રમો મુખ્ય ચાર સવિસ્તર સમજૂતી આપવાની છે આડત્રીસમું છે મિત્રો બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના મુખ્ય જોગવાઈઓ સમજૂતી આપવાની છે આ મિત્રો મોસ્ટ આઈએમ બી પણ પ્રશ્ન આપણો કહી શકાય ઓગણચાલીસમો પ્રશ્ન છે જેની અંદર નકશો સમજાવવાનો છે નકશાની અંદર મિત્રો આ વિગતો તમારે લખવાની છે ચંદ્રપ્રભા અભયારણ્ય ઘઉ ઉત્પાદિત પ્રદેશ દર્શાવવાનો છે અને એના પછી જહાજ બાંધકામનું કોઈક પણ કેન્દ્ર અને દિલ્હીથી કોલકાતા જતો રેલમાર્ગ વાયા પાટના એક જંક્શન સાથે દર્શાવવાનો છે તો મિત્રો ચાલો તમારો નકશો જોઈશું અહીંયા સૌ પ્રથમ ઘઉ ઉત્પાદિત પ્રદેશ પંજાબને આપણે દર્શાવેલો છે એના પછી મિત્રો જે જંક્શન છે દિલ્હીથી કલકત્તા અને પટના વચ્ચે આવે છે અહીંયા પટના આવેલું છે તેને દર્શાવેલું છે આ રીતે મિત્રો તમારે એની સંજ્ઞા પણ દર્શાવવાની રહેશે અલગ અલગ પ્રકારની સંજ્ઞાઓમાં મિત્રો તમારે દરેક મુદ્દો અલગ અલગ સંજ્ઞા આધારે દર્શાવવાનો છે ચંદ્રપ્રભા અભયારણ્ય મિત્રો અહીંયા આપેલું આવેલું છે જે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર છે અને જહાજ બાંધકામનું એક સ્થળ એટલે કે મુંબઈ આપણે અહીંયા દર્શાવેલું છે એના સિવાય પણ મિત્રો કોચી છે વિશાખાપટ્ટનમ છે તમે લખી શકો છો હવે મિત્રો જ્યારે તમારે આ ચારે ચાર વિકતો છે એને અલગ અલગ પ્રકારે તમે દર્શાવી શકો છો ધારો કે અહીંયા તમે ઘઉં ઉત્પાદિત કરતો પ્રદેશ અહીંયા લખવાનો છે એવી રીતે રેલવે તો રેલવેને આ રીતે તમે દર્શાવી અલગ સંજ્ઞા વડે દર્શાવી શકો છો એના પછી ચંદ્રભ્રભા અભયારણ્ય હોય તો તમે આ રીતે ગોળ રાઉન્ડ કરીને લખી શકો છો અને કોઈપણ જહાજ ભાગવાનું સ્થળ છે તો તમે કોઈ પણ આ રીતે લખી શકો છો મિત્રો તો આ રીતે મિત્રો તમારે નકશો પુરવાર રહેશે તો આશા છે કે તમને આપણો મિત્રો વિડીયો ગમ્યો જશે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ જય જય કરવી ગુજરાત